સુરતના સિવિલ હોસ્પિટલના રેસિડન્ટ તબીબીના બીમારીથી મોતના કેસમાં નવો વળાંક આવ્યો હતો તેમ હેડ ટ્રસ્ટ ગુજારિયાનો આક્ષેપ કરાતા આ મામલે તપાસ કમિટી રચાશે તેમ જાણવા મળ્યું છે. સુરત નવી સિવિલ ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં સર્જરીમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરતા અને રેસિડેન્ટ તબીબે તરીકે ફરજ બજાવતા ડોક્ટર રાજેન્દ્ર રામાણીનું ન્યુમોનિયાની બીમારીમાં મોત નીપજ્યું હતું, જેમાં ડોક્ટર રાજેન્દ્રના પિતા દ્વારા મેડિકલ કોલેજમાં સિનિયર રેસિડેન્ટ તબીબો દ્વારા રેગિંગ કરાતું હોવાનો તેમજ યુનિટી હેડ દ્વારા ટોર્ચર કરાતા હોવાનો આક્ષેપ કર્યો છે. સમગ્ર મામલે તેમણે ડીન તેમજ પ્રધાનમંત્રી સહિતના વિભાગોમાં ફરિયાદ કરી છે, જેના આધારે હવે આ મામલે તપાસ કમિટીની રચના કરાશે. તમામ સમિતિ દ્વારા 10 દિવસમાં રિપોર્ટ રજૂ કરાશે, જેમાં કસૂરવાર લોકો પર કાયદેસરના પગલા ભરાશે તેમ જણાવવા મળ્યું છે. ઘટના એવી બની કે 31 તારીખે સવારમાં મારે ત્યાં સિવિલથી ફોન આવ્યો કે તમારા રાજેન્દ્રને તબિયત બરાબર નથી, તો તમે આવો અને લઈ જાઓ એને બરાબર. તો હું ત્યાં ગયો ત્યારે રાજેન્દ્ર બેભાન અવસ્થામાં હતો અને ત્યાં એની કોઈ સારવાર હાલતી નહોતી. જોકે 2-3-4 છોકરા હતા એની સાથે જે સ્ટુડન્ટ હોય, પણ કોઈ એને બાટલો ચડતો હતો કે ઓક્સિજન હતો કે એવું કોઈ હતું નહીં. પછી હું એને વ્હીલચેરમાં બેસાડી અને ઘરે અહીંયા પ્રાઇવેટ હોસ્પિટલમાં મેં એની સારવાર ચાલુ કરાવી. જો પેલા આપણે બલર હોસ્પિટલમાં લઈ ગયા, ત્યાંથી રિપોર્ટ ને એવું બધું કરાવ્યું ને ત્યાંથી મને એવું જણાવ્યું કે આને ઓક્સિજનની જરૂર પડશે, એટલે હું એને પીપી સવાણી હોસ્પિટલમાં મેં એને એડમિટ કરાવ્યો અને ત્યાં એની સારવાર દરમિયાન મંગળવારે એમનું મોત થયું. એની ઉપર શું અત્યાચાર? એની ઉપર અત્યાચાર એવો હતો કે એમને 48-48 કલાક કામ કરાવતો અને ટાઈમસર જમવા ન દેવાતો. જમવા અહીંયાથી ટિફિન જાય તો પણ ટિફિન ત્યાં પડ્યું રહેતું અને જે એના સિનિયરો હોય એને બહુ એને નાના ટોણા મારવામાં આવતા કે ભાઈ તમારે લોકોને કામ નથી કરવું એટલે તમે બીમાર છો, એવો બાના કઢાઈને રજા તમારે જોતી છે. સિનિયરનું નામ તો એક એને મને રાજેન્દ્ર જણાવેલું, વિનિલ ચૌધરી, અને એમના જે મેન છે બીના વેદ એમનું નામ એને મને જણાવેલું. પેલા મને એને એવું કીધું ત્યારે 1-1.5 મહિના પેલા બીમાર પડ્યો ત્યારે હું એને અહીંયા લઈ આવ્યો હતો અને સારવાર કરાવી પાછો ત્યાં ગયો ત્યારે મને એને એવું કીધું. એટલે મેં એને એવું કીધેલું કે હું ત્યાં આવીને એ લોકોને કહું, વાત કરું કે ભાઈ આવું તમે શું કામ કરો. તો મને રાજેન્દ્રએ એવું કીધેલું કે તમે ત્યાં પપ્પા આવશો તો મારું કેરિયર બગડશે, આગળ મને તકલીફ પડશે, એટલે તમારે ત્યાં નથી આવવું, એટલે મને જવાનો તો દીધો ત્યાં. ન્યાય મળે અને હું એક નાના વર્ગ માંથી મારી ઉપર અત્યારે મેં અત્યાર સુધી ભણાવ્યો તો 50 લાખ રૂપિયા નો દેવું થઈ ગયો. હવે મારે પણ આપઘાત કરવો પડે એવો સમય મારે છે અત્યારે. હવે મારે આ લેણું ક્યાંથી ચૂકવવું, દેવું જે થઈ ગયું છે તમારે ચૂકવવું ક્યાંથી, એ મોટો પ્રશ્ન છે.